મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો મિત્રો, બીએસએમ ફાઇનલ ક્લાસની અંદર ભાષા વિજ્ઞાનના પેપરની અંદર આજે આપણે એક નવો મુદ્દો શીખવા જઈ રહ્યા છીએ, જેનું નામ હું તમને કહું છું. ભાષા વિજ્ઞાનમાં આપણે કાલે શીખ્યા સુરતી બોલી, આજે આપણે શીખીશું સૌરાષ્ટ્રી બોલી. મેન, પછી
સ થાય છે, બરાબર. ચાલો આગળ
લોપ જોવા મળે છે. હર્ષશ્રુતિમાં શું જોવા મળે છે? લોપ જોવા મળે છે. જેમ કે મારું, સોરી મારું, તો શું બોલશે? મારું, બરાબર. બેન, તો બેન. આ રીતે અહીંયા હ આપણે હ નું ઉચ્ચારણ આવે છે, આપણે લખતા નથી, બરાબર છે? જેમ કે મારું આવું બોલીએ છીએ. તો એ જ રીતે સૌરાષ્ટ્રી બોલીની અંદર પણ, હરારી બોલીમાં પણ શું થાય છે? હર્ષશ્રુતિનો લોપ થાય છે. બેન એવું નથી બોલતા, બેન એવું શું બોલાય છે? મારું એવું નથી બોલતા, મારું. તો એ જ રીતે થાય છે, બરાબર. એટલે આગળની લાક્ષણિકતા આપણે જોયા, એ શું કહે છે? હર્ષશ્રુતિનો લોપ થાય છે, બરાબર. ચાલો ત્યાર પછી આગળનો નિયમ જોઈએ. તો ચિઠ્ઠી, તો સીઠી, બરાબર.
કેમ હવે જો કની નીચે શું છે ચ છે તો ક નું શું થશે ચ થશે તો ક કેમ તો શું થશે અહીંયા ચમ જો સૌથી બોલી ની અંદર કેમ નું શું થાય છે ચમ એ જ રીતે ખેતર તો ખેતર ગજુ તો જજુ ઘર તો ઝર આ રીતે એટલે આના આ રીતે આ રીતે ઉદાહરણો થાય છે એટલે આજે આપણે જોઈ કે સૌરાષ્ટ્રી બોલીની ઉચ્ચારણ વિષયની લાક્ષણિકતાઓ જોઈ કુલ 8 લાક્ષણિકતાઓ આજે આપણે તારવી આ 8 લાક્ષણિકતાઓ અંગે ફરીને ફરી રિવિઝન કરજો અને ફરીને ફરી વાંચજો આપણે અગાઉના વિડીયોની અંદર આપણે વ્યાકરણ વિષયક લાક્ષણિકતાઓ અને શબ્દભંડોળની લાક્ષણિકતાઓ તારવવાની છે ત્યાં સુધી આ 8 લાક્ષણિકતાઓ ઉચ્ચારણ વિષયક લાક્ષણિકતાઓ તમે તારવી લેજો અને જોઈ લેજો રોજના રોજ વિડીયો વાંચજો અને તમારી સાથે બુક હોય તો એની સાથે નોટ ડાઉન કરજો એકલા વિડીયો વાંચવાથી જોવાથી કંઈ તમને એટલું બધું આવડી નથી જવાનું પણ જેમ જેમ તમે પુનરાવર્તન કરશો એમ તમને આવડશે આવજો ઘરે રહો સલામત